गुड मॉर्निंग विद्यार्थियों, हवे अकाउंट में आपणे पांचमू प्रकरण, अकाउंट में प्रकरण नंबर पांच एनी शुरुआत करिए। भागीदारनो प्रवेश। नवो एक भागीदार पेढ़ी में दाखल थवा मागे तो एने कहवाय नवा भागीदारनो प्रवेश। अत्यार सुधी जूना बे भागीदारो हता, हवे एक नवो भागीदार पेढ़ी में दाखल थवा मागे छे, एक भागीदार बनवा मागे छे, तो भागीदारी पेढ़ी ना हिसाबों में शू चेन्ज आवे एनी वात आ प्रकरण में करवानी छे। आ प्रकरण टोटल तमने बोर्डना परीक्षा में नौ गुण अपावशे। एक दाखलो पूछाशे आठ गुणनो, एक दाखलो आठ गुणनो अने एक थियरीनो प्रश्न हशे एक गुणनो। એટલે આ પ્રકરણમાંથી આપણે એક આઠ ગુણનો દાખલો ગણવાનો છે। હવે એ આઠ ગુણનો દાખલો ગણવા માટે પહેલો મુદ્દો ભણવો પડે કે કોઈ પણ ભાગીદાર એ ચાલુ ભાગીદારી પેઢીમાં એડમિશન મેળવે, નવા ભાગીદાર તરીકે પ્રવેશે, ત્યારે પહેલામાં પહેલું નફા નુકસાનનું પ્રમાણ બદલાય। નફા નુકસાનનું પ્રમાણ બદલાય, કારણ કે અત્યાર સુધી નફો થાય કે નુકસાન જાય એમાં જૂના બે ભાગીદારો હોય તો બે ભાગ પડતા હતા, પણ હવે એક નવો ભાગીદાર આવે છે એટલે બેની જગ્યાએ ત્રણ ભાગ પડશે। એટલે પહેલું તો હવે એ નફા કે નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડે, તો નફા નુકસાનનો નવો ભાગ ગણવા માટે કુલ ચાર મુદ્દાઓ તમારે યાદ રાખવાના। તો પહેલો જ મુદ્દો આપણે જોઈએ કે નફા નુકસાનનો નવો ભાગ મેળવવો હોય, નફા નુકસાનનું નવું પ્રમાણ ગણવું હોય તો ચાર મુદ્દા કહું છું। એમાં નંબર એ પહેલો મુદ્દો, જો તમારી રકમમાં માત્ર નવા ભાગીદારનો ભાગ જ આપેલો હોય, ફક્ત નવા ભાગીદારનો ભાગ જ હોય। હવે હંમેશા એટલી વાત યાદ રાખજો, નવો આવનાર ભાગીદાર હંમેશા લાભ મેળવે અને જૂના રહેલા ભાગીદારો એ હંમેશા ત્યાગ કરે, યા તો તટસ્થ રહે પણ ક્યારેય એને યા તો પછી લાભ મેળવે, એના માટે ત્રણ પરિણામ મળી શકે। જૂના ભાગીદારો એ મહદઅંશે ત્યાગ કરતા હશે, કાં પછી કોઈ એકાદ તટસ્થ રહેતો હોય, કાં કોઈ એકાદને લાભ પણ થતો હોય, એટલે એના માટે ત્રણ પોસિબિલિટી છે। જ્યારે નવો આવનાર ભાગીદાર એ ફરજિયાત લાભ જ મેળવે, એ ક્યારેય તટસ્થ ના હોય, એ ક્યારેય ત્યાગ ન કરતો હોય, તો નવા આવનાર ભાગીદારને મળતો ભાગ આપેલો હોય, બીજું કશું જ ના હોય, માત્ર ને માત્ર તમારા દાખલામાં નવા આવનાર ભાગીદારને જે ભાગ આપવામાં આવે એ ભાગ જ આપેલો હોય, પણ એ ભાગ એને જૂના રહેલા ભાગીદારો કોણ આપે, કેટલું આપે, કોઈ વાત કરી જ ન હોય। એટલે માત્ર શબ્દ વાપરે જો અમે આગળ, કે માત્ર નવા ભાગીદારનો ભાગ જ આપેલો હોય અને જો તમારે નવો ભાગ ગણવો હોય તો નવો ભાગ બરાબર, એનું સૂત્ર છે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા બાકીનો ભાગ, એટલે જૂના ભાગને બાકીના ભાગ વડે ગુણો એટલે આપણને નવો ભાગ મળે। પણ હવે આ નવો ભાગ મેળવવાનું સૂત્ર તો મળી ગયું, પણ આમાં જવા માટે તમારી પાસે શું હોવું જોઈએ, બાકીનો ભાગ, અને આ બાકીનો ભાગ મેળવવા માટે એકમાંથી નવા ભાગીદારનો ભાગ બાદ કરી દેજો, એટલે એક રૂપિયો ધારી લીધો, એકમાંથી નવા ભાગીદારનો ભાગ બાદ કરો એટલે બાકીનો ભાગ મળે, અને બાકીનો ભાગ મળે એને જૂના ભાગ વડે ગુણો એટલે નવો ભાગ મળે। આ પહેલો મુદ્દો। બીજું, જો જૂના ભાગીદારોએ કરેલો ત્યાગ આપેલો હોય તો, એટલે જૂના ભાગીદારોએ કરેલો ત્યાગ આપી જ દીધો હોય તો નવો ભાગ ગણવાનું સૂત્ર, કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ, એટલે જૂના ભાગમાંથી ત્યાગ બાદ કરો એટલે નવો ભાગ મળી જશે। તો આમાં તો કહું જ છું, ત્યાગ આપેલો હોય ત્યારે જ આ સૂત્ર મુકાય। ત્રીજું, જૂના ભાગીદારોએ કરેલા ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો, ત્યાગ ન આપે પણ શું આપે, ત્યાગનું પ્રમાણ આપે, તો એ પ્રમાણને ત્યાગમાં ફેરવી દઈએ
પછી તો બીજો મુદ્દો હતો જ, તો પેલા ત્યાગ મેળવવાનું સૂત્ર કે ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. એટલે જે ત્યાગનું પ્રમાણ આપેલું હોય એને નવા ભાગીદારના ભાગ વડે ગુણો, તો નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ એટલે ત્યાગ મળી જાય. જો ત્યાગ મળી જાય પછી તો આ બીજો મુદ્દો હતો જ કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. એટલે ટૂંકમાં ત્યાગનું પ્રમાણ આપે તો એ ત્યાગના પ્રમાણને ત્યાગમાં ફેરવજો. ત્યાગમાં ફેરવવાનું સૂત્ર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. એટલે ત્યાગ મળી જાય અને ત્યાગ મળે પછી તો નવા ભાગનું સૂત્ર છે જ. બીજા નંબરના મુદ્દા પ્રમાણે પછી નંબર ચાર, ચોથો મુદ્દો કે જૂના ભાગીદારો પોતાના ભાગનો અમુક ભાગ, જોજો ભાગનો ભાગ, જૂના ભાગીદારો પોતાના ભાગનો અમુક ભાગ નવા ભાગીદારની તરફેણમાં આપે તો. એટલે જૂના ભાગીદારો એ પોતાના ભાગનો અમુક ભાગ આપે છે, ભાગનો ભાગ આપે છે, તો એને ડાયરેક્ટ ત્યાગ ન કહેવાય. જો પોતાના ભાગમાંથી જે આપી દે ને એને ત્યાગ કહેવાય. પોતાનો જે ભાગ હોય એમાંથી સીધું આપી દે એને ત્યાગ કહેવાય. પણ આ તો ભાગનો ભાગ છે તો એના ઉપરથી ત્યાગ ગણવો પડે. ભાગનો ભાગ આપે છે તો પેલા ત્યાગ ગણવા માટેનું સૂત્ર કે ત્યાગ બરાબર જૂના ભાગીદારનો ભાગ, જૂના ભાગીદારનો ભાગ ગુણ્યા તરફેણમાં આપેલ ભાગ. એટલે જૂના ભાગીદારનો જે ભાગ હોય, જૂના ભાગીદારનો ભાગ ગુણ્યા તરફેણમાં આપેલ ભાગ. એટલે નવા ભાગીદારની તરફેણમાં જે ભાગ આપ્યો હોય એને જૂના ભાગીદારના ભાગ વડે ગુણો એટલે ત્યાગ મળી જાય. અને ત્યાગ મળે પછી તો મુદ્દા નંબર બે પ્રમાણે છે જ કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો આ રીતે ચાર મુદ્દાઓ તમારે યાદ રાખવા પડે ક્યારે, જ્યારે નફા નુકસાનનો નવો ભાગ ગણવો હોય ત્યારે. અને હવે એક નોંધ કરાવી દઉં, યાદ રાખજો, જો તમારા દાખલામાં જૂના ભાગીદારના ત્યાગની કોઈ જ માહિતી આપી ન હોય, એટલે આપણા દાખલામાં ત્યાગ વિશે કોઈ જ સૂચના ન હોય, તેમજ નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપેલું ન હોય, તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બને. ખાસ સાંભળજો, બે બાબતો ના હોય તો કહું છું. એક તો તમારા દાખલામાં ત્યાગ વિશે કોઈ જ વાત આપેલી ન હોય, ત્યાગ વિશે કોઈ જ માહિતી આપી ન હોય, અને નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપેલું ન હોય, તો જે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બને. જે જૂનું પ્રમાણ હોય એ જ ત્યાગનું પ્રમાણ થાય, ગણો તોય અને ના ગણો તોય એટલું જ થાય. પણ પેલી બે બાબતો ના હોવી જોઈએ. શું ન હોય? ત્યાગ વિશે કોઈ જ માહિતી આપી ના હોય, અને નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપેલું ના હોય, તો જે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ ગણી લેજો. એટલે એ ત્યાગનું પ્રમાણ જ થાય. તો હવે આ ચાર મુદ્દાઓ નફા નુકસાનનું નવું પ્રમાણ ગણવા માટે હોય તો આજે આપણે મુદ્દા નંબર એકના દરેકના બે બે દાખલાઓ ગણવાના છે. એટલે ચાર મુદ્દા છે તો આઠ દાખલાઓ ગણવા પડે. તો પહેલો મુદ્દો છે એના આજે બે દાખલાઓ આપણે ગણવા છે. માત્ર શું આપેલું હશે? નવા ભાગીદારનો ભાગ જ હશે. તો એકમાંથી નવાનો ભાગ બાદ કરી દેજો એટલે બાકીનો ભાગ આવશે, અને બાકીનો ભાગ આવે એટલે જૂના ભાગ વડે ગુણજો તો નવો ભાગ મળી જશે. બસ આ મુદ્દાની વાત આજે કરવી છે. તો જુઓ, ત્યારે સ્વાધ્યાય પાંચની અંદર, સ્વાધ્યાય પાંચ એનો દાખલા નંબર ત્રીજો, સ્વાધ્યાય પાંચ દાખલા નંબર ત્રીજો ઉપર સૂચના જ આપી દીધી છે કે નીચેના સંજોગોમાં નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ ગણો. નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ ગણવું છે. તો જુઓ, નંબર એક પહેલો દાખલો, નંબર એક પહેલા દાખલાની આપણને રકમ એવી આપી છે કે બે ભાગીદારો છે એ અને બી, એનું જૂનું પ્રમાણ આપે છે 3:2. તો જુઓ, જૂનું પ્રમાણ એ જેમ બી, મતલબ 3:2,
એટલે આનો જૂનો ભાગ 3/5, આનો જૂનો ભાગ 2/5. હવે નવો ભાગીદાર આવે છે સી. તો જુઓ, સી ને 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. સી ને કેટલો ભાગ આપવાનો? 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો તો નવું પ્રમાણ ગણવું છે. તો બસ માત્ર નવા ભાગીદારનો ભાગ જ છે, બીજી કોઈ જ વાત નથી આપી. ફક્ત નવા ભાગીદારનો ભાગ, એટલે એકમાંથી આ નવાનો 1/4 ભાગ બાદ કરો તો બાકીનો ભાગ આવે 3/4. 4 લસા લેવાય, 4 ને 1 વડે ગુણો 4, એમાંથી 1 બાદ કરો તો 3. એટલે 1માંથી 1/4 બાદ કરીએ તો આવે 3/4. ના ડાયરેક્ટ ખબર પડે ને તો હંમેશા આ નીચેનામાંથી ઉપરની સંખ્યા બાદ કરી દેજો. 5માંથી 1 બાદ કરો તો ઉપર 3 આવે, નીચે તો જે છે એ જ. તો 4માંથી 1 બાદ કરું એટલે 3, નીચે 4 ના 4, 3/4 બાકીનો ભાગ આવી ગયો. અને હવે નવો ભાગ ગણવાનું સૂત્ર, જૂનો ભાગ ગુણ્યા બાકીનો ભાગ. તો પહેલા ગણી લો એનો નવો ભાગ અને પછી બીનો નવો ભાગ. એટલે પહેલા જે જૂના હોય ને એનો નવો ભાગ ગણી લેવાય. તો જુઓ, એનો જૂનો ભાગ 3/5, આનો જૂનો ભાગ 2/5 ગુણ્યા બાકીનો ભાગ. અહીંયા મળ્યો છે જુઓ 3/4 ગુણ્યા 3/4. તો જૂનો પહેલા 2 નો ભાગ લખી દીધો ગુણ્યા બાકીનો ભાગ લખી દીધો. હવે સીધો ગુણાકાર કરી લો, 3 × 3 = 9, 5 × 4 = 20, 2 × 3 = 6, 5 × 4 = 20. તો એનો નવો ભાગ આવી ગયો 9/20, બીનો નવો ભાગ આવી ગયો 6/20. હવે સાંભળજો, જૂના ભાગીદાર હોય એનો નવો ભાગ પહેલા મેળવી લેવાનો, અને પછી જે નવો હોય ને એનો ભાગ મેળવવાનો નથી, એનો ભાગ ખાલી સરખો કરવાનો. એટલે એનો તો નવો જ ભાગ હોય. એટલે જુઓ, શબ્દ વાપરું છું સી નો ભાગ, એ નવો જ હોય એટલે નવો શબ્દ નથી વાપરતો. તો સી નો ભાગ ખાલી સરખો કરું છું, સૂત્ર નથી વાપરવાનું એના માટે. તો હવે એનો ભાગ કેટલો હતો? 1/4. હવે આપણે ખાલી સરખો કરવાનો, આના છેદમાં 20, આના છેદમાં 20, તો આનો પણ છેદ 20 કરી નાખવાનો. તો હવે આ 4 ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે ગુણો તો 20 થાય. તો ઉપર એ 5 વડે જ ગુણવાના, છેદને જેટલા વડે ગુણો એને અંશને પણ એટલા જ વડે ગુણો. તો 1/5. તો 3 એ બી સી નું નવું પ્રમાણ આવી ગયું 9:6:5. 9:6:5. જો આનો સરવાળો કરીએ ને તો પાછો 20 જ થાય. 9 × 6 = 15 ને 5 = 20. એટલે પહેલાનો ભાગ કહેવાય 9/20, બીજાનો ભાગ 6/20 અને ત્રીજાનો 5/20. તો આવી રીતે જૂના ભાગીદારોનું પહેલા નવું પ્રમાણ, નવો ભાગ મળે, પછી નવાનો તો ભાગ ખાલી સરખો જ કરવાનો, એનો ગણવાનો ના હોય. હજુ એક દાખલો જોઈ લઈએ, બીજો. તો જુઓ, બે ભાગીદાર જૂના એ અને બી, એ અને બી, એનું જૂનું પ્રમાણ. હવે એનું જૂનું પ્રમાણ આપ્યું છે 5:4/5 અને 2/10. હંમેશા પેલા છેદ 2 નો સરખો કરી નાખવાનો. તો આના છેદમાં 5 છે તો બી ના છેદમાં પણ 5 રાખવા છે. તો 5 રાખવા હોય તો 2 વડે ભાગવા પડે, કારણ કે 2 વડે ભાગો તો 5 આવે, તો ઉપર 2 વડે ભાગો તો 1 આવે. એટલે એ અને બી એનું જૂનું પ્રમાણ કેટલું કહેવાય? 4:1. એટલે આનો ભાગ 4/5, આનો ભાગ 1/5. પછી કહે છે સી ને 20% ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. સી એનો ભાગ 20%, ટકા એટલે નીચે 100 મુકાય, 20% એટલે 20/100, પણ છેદ ઉડાડી દો, 20 વડે ભાગો તો 1 આવે, 20 વડે ભાગો તો 5 આવે. એટલે સી ને 1/5 ભાગે પ્રવેશ આપ્યો તો નવું પ્રમાણ ગણવું છે. જુઓ, અહીંયા પણ માત્ર નવા ભાગીદારનો ભાગ જ છે. હવે સી નો ત્યાગ, લાભ, કશી વાત કરી જ નથી. તો એકમાંથી 1/5 સી નો ભાગ બાદ કરી દો તો બાકીનો ભાગ આવે 4/5. 5માંથી ઉપરના 1 બાદ કરી દો એટલે 4/5. અને હવે નવો ભાગ ગણવા માટે જૂનો ભાગ ગુણ્યા બાકીનો ભાગ. તો પહેલા આ સૂત્ર દ્વારા જે જૂના હોય એનો નવો ભાગ ગણી લેવાનો. તો પહેલા એ નો નવો ભાગ અને પછી બી નો નવો ભાગ. તો એનો જૂનો ભાગ જોઈ લો કેટલો છે? 4:1, એટલે આને કહેવાય 4/5, આને કહેવાય 1/5. તો આ જૂનો ભાગ 4/5, આ જૂનો ભાગ 1/5, ગુણ્યા
બાકીનો ભાગ અહીંયા જોઈ લેવાનું, બાકીનો ભાગ કેટલો છે? ચાર પંચમાંશ, ચાર પંચમાંશ સીધો ગુણાકાર કરી દો. ચાર ગુણ્યા ચાર સોળ, પાંચ ગુણ્યા પાંચ પચીસ, એક ગુણ્યા ચાર ચાર, પાંચ ગુણ્યા પાંચ પચીસ. તો એ અને બીનો તો નવો ભાગ મળી ગયો, એનો નવો ભાગ સોળ અપોન પચીસ, બીનો નવો ભાગ ચાર અપોન પચીસ. તો હવે સી જે નવો જ ભાગીદાર હોય તો એનો નવો ભાગ ગણવાનો નહીં, એનો ભાગ નવો જ હોય, ખાલી સરખો કરવાનો, ખાલી એને સરખો બનાવવાનો. તો જુઓ લખું છું, સીનો ભાગ, નવો શબ્દ નથી વાપરતો, નવો જ ભાગ હોય તો સીનો ભાગ. હવે એનો ભાગ હતો કેટલો? એક પંચમાંશ. સાંભળજો, આ સૂત્ર નહીં વાપરવાનું એના માટે, ખાલી એનો ભાગ સરખો કરવાનો. તો આ એના નવા ભાગના છેદમાં પચીસ, બીના છેદમાં પણ પચીસ, તો સીનો છેદ પણ પચીસ બનાવવાનો. તો એના છેદમાં પણ પચીસ કરવા છે, તો આ પાંચને કેટલા વડે ગુણવા પડે? પાંચ વડે. તો પાંચને પાંચ વડે ગુણો એટલે પચીસ થાય. તો આ છેદમાં પાંચ વડે ગુણો તો અંશને પણ પાંચ વડે ગુણી દેવાના. તો છેદને પાંચ વડે ગુણો તો પાંચ ગુણ્યા પાંચ પચીસ થાય, અંશને પણ પાંચ વડે ગુણો તો પાંચ એકા પાંચ. તો એ બી સી નું નવું પ્રમાણ, એ બી સી નું નવું પ્રમાણ મળી જાય સોળ જેમ ચાર જેમ પાંચ. અને જોઈ લેવાનું, સોળ ને ચાર, વીસ ને પાંચ પચીસ, એટલે સોળ અપોન પચીસ કહેવાય, બીનો નવો ભાગ ચાર અપોન પચીસ કહેવાય, અને સીનો નવો ભાગ પાંચ અપોન પચીસ કહેવાય. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા નફા નુકસાનનો નવો ભાગ ગણવા માટે જો તમારા દાખલામાં માત્ર નવા ભાગીદારનો ભાગ જ આપે, બીજું કશું જ ન આપે, ફક્ત નવા ભાગીદારનો ભાગ, પણ જૂનાના ત્યાગ વિશે કોઈ માહિતી ન હોય, મતલબ કોણ કેટલો ત્યાગ કરે કીધું જ ન હોય, તો આ સૂત્ર વાપરી લેવાનું. એકમાંથી પેલા નવા ભાગીદારનો ભાગ બાદ કરી દો એટલે બાકીનો ભાગ આવે, અને બાકીનો ભાગ આવે પછી નવો ભાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા બાકીનો ભાગ, આ સૂત્ર વાપરવાનું. પણ આ સૂત્ર જે જૂના ભાગીદારો હોય એનો નવો ભાગ ગણવા માટે વાપરવાનો, એટલે જે જૂના હોય ને એનો પહેલા નવો ભાગ ગણી લેવાનો, પછી જે નવો ભાગીદાર હોય ને એનો નવો ભાગ ગણવાનો નથી, એટલે એના માટે આ સૂત્ર નથી વાપરવાનું. એનો જે ભાગ હોય એને ખાલી છેદ સરખો બનાવવાનો, એટલે તરત જ આપણને ત્રણેયનું નફા નુકસાનનું નવું પ્રમાણ મળી જાય. અને આ પહેલો મુદ્દો હતો આપણો, માત્ર નવો ભાગ આપે ત્યારના આ બે દાખલાઓ મેં તમને ગણાવ્યા. દરેકના આપણે બે બે દાખલા ગણવા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો મુદ્દો જોવાનો, એમાં નવો ભાગ તો ગણવાનો જ, પણ થોડો મુદ્દો બદલાઈ જશે, એટલે એની વાત આપણે આવતી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આટલું રહેવા દઈએ.